नमस्कार बाळको, धोरण 3 विषय गणित गमत, तेमा आजे आपणे नवुं चेप्टर शुरू करवानुं छे। चेप्टर नंबर 6 आपलेनी गमत। हवे आपणुं नवुं चेप्टर आपलेनी गमतमां आपणे शुं करवानुं छे, आपणे एटले आपवुं अने ले एटले लेवुं, मतलब के सरवाळा बादबाकी आपणे शीखवाना छे आ चेप्टरमां, बराबर। तमे नानी संख्याना सरवाळा बादबाकी आगळना धोरणमां शीखी गया, पण आ जे चेप्टर छे एमां तमारे मोटी रकमना सरवाळा बादबाकी शीखवाना छे, बराबर बाळको। तो चालो आपणे आ चेप्टर शरू करीए। क्रिकेट मैच, क्रिकेटनी रमत। क्रिकेट मैचमां श्रीलंकाए 235 रन बनाव्या, ભારતે 123 રન બનાવ્યા છે, રમત ચાલુ છે। ભારતને જીતવા માટે કેટલા વધારે રનની જરૂર છે? જીતવા માટે ભારતે 236 રન બનાવવા જ પડે। ભારતને જીતવા માટે 236 માઇનસ 123 બરાબર કેટલા રનની જરૂર છે? હવે તો બાળકો તમને અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે કે ક્રિકેટ મેચ ચાલે છે, એમાં ભારત અને શ્રીલંકા વચ્ચેનો મેચ છે, એમાં શ્રીલંકાએ 225 રન કરેલા છે અને ભારતે 123, બરાબર। તો ભારતે હજી શ્રીલંકાથી જીતવું હોય તો એને કેટલા રન કરવા પડે? તો 236માંથી આપણે 123 બાદબાકી કરવા પડે, બરાબર। તો આપણે શીખેલા જ છીએ, તો હું ફરીથી અહીંયા તમને શીખડાવું છું આવી રીતે, પણ આ સાદી બાદબાકી નહીં હોય, આમાં તમે દસકાવાળી પણ આવશે। ચાલો, તો 6માંથી 3 જાય તો 3 વધે, 3માંથી 2 જાય તો 1 વધે, અને 2માંથી 1 જાય તો 1, તો હજુ એને 113 રન કરવા પડે, બરાબર। ભારતે હજી 113 રન કરવા પડે। અનુમાન કરો, જીતવા માટે ભારતને જરૂર છે 100થી વધારે રન કે 100થી ઓછા? તો આવશે એમાં 100થી વધારે રન, બરાબર। અહીંયા જો મેચ ચાલી રહ્યો છે, બરાબર છે, અહીંયા તમને એ બધું બતાવેલું છે, વિકેટ કેટલી પડી છે ને એ બધું। ચાલો બાદબાકી કરીએ। સૌ પ્રથમ એક એકમમાંથી એક એકમ લઈ લઈએ। હવે અહીંયા તમને બાદબાકી આપેલા છે, જો 100, 10 અને 1, જીતવા માટે રનની જરૂર, એટલે આ આપણે આગળ પણ શીખી ગયા, 100, 10 અને 1, 236, ભારતે કરેલા રન 123, જીતવા માટે એટલે કે આ બાદબાકી કરી 113, તો આપણી બાદબાકી અહીંયા સાચી છે, બરાબર છે। તો આવી રીતે બાદબાકી કરવાની છે, એને આવી રીતે દર્શાવવું હોય તો પહેલાં 100 છે એટલે 100 આવી રીતે લખવાના, પછી 10 આવી રીતે લખવાના, અને 3 આવી રીતે, 1, 1 ને 1 આવી રીતે એને દર્શાવવા પડે। જીતવા માટે ભારતે 113 રન કરવા જ પડે, બરાબર। ચાલો હવે આપણે સામે જોઈએ। આ દાખલો તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો। ગીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા, તેને 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા? તેના પાકીટમાં બાકી રહેલા 368 માઇનસ 123, બરાબર। હવે ગીતા છે એની પાસે 368 રૂપિયા હતા, એમાંથી 123 રૂપિયાનું એને પુસ્તક લીધું, તો હવે એની પાકીટમાં કુલ કેટલા રૂપિયા રહે એ તમારે અહીંયા એને બતાવવાના છે, બરાબર। નીચે તમને એનો જવાબ આપેલો છે, આવી રીતે એ કરવાનું હતું। અનુમાન કરો કે ગીતાના પાકીટમાં બાકી રહેલા રૂપિયા 200 કરતાં વધારે હોય કે 200 કરતાં ઓછા હોય? તો 200 કરતાં વધારે હશે, કારણ કે એની પાસે 368 રૂપિયા હતા અને એમાં 123 રૂપિયાની એની વસ્તુ લીધી હતી। તો આ એનો જવાબ છે। 8માંથી 3 જાય તો 5 વધે, 6માંથી 2 જાય તો 4 વધે, 3માંથી 1 જાય તો 2 વધે, તો આવી રીતે, બરાબર। તો બીજું આપણે કાલે જોશું। નમસ્કાર બાળકો।